એમ ઈ નાનો એવો બાળક છે, ઈ પ્રભુની ભક્તિ કરે, ભજન કરે, સ્મરણ કરે, અને 10 વર્ષની ઉંમર થઈ એ વખતે હીરાદાસ બાપુ છે ઈ સુરત રહેવા માટે જાય છે. સુરત સાવરિયા શેરીમાં હીરાદાસ બાપુ, શિવકુરબા અને ભક્તિરામ ઈ રહેવા માટે જાય છે. અને ત્યાં લક્ષ્મીનારાયણ મંદિર, ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરમાં પૂજા કરે છે. અને પોતાનું ગુજરાન હલાવતા 11 વર્ષની ઉંમર થઈ, જ્યારે બજરંગદાસ બાવલિયાની આ ભક્તિરામની 11 વર્ષની ઉંમર થઈ, એ વખતે સાધુના અખાડો છે, જે જોગીની જમાત હોય એ અખાડાના જોગી છે, એ 3 પાનનો જે વડલો છે ભગવાન કૃષ્ણએ પોતાના હાથમાં, એમ કહેવાય છે કે કર્ણનો જ્યાં દેહને અગ્નિ સંસ્કાર આપ્યો તો એ જગ્યા 3 પાનનો વડલો, અને એ વડલે સાધુની જમાત આવેલી. અને અહીંયા હીરાદાસ બાપુનો દીકરો ભક્તિરામ, એ ભક્તિરામને ખબર પડીને જોગીડાની સેવાઓ કરવા માટે જવા માંડ્યો. અને એક સદગુરુ સીતારામ બાપુ જે હતા, એને એમ લાગ્યું કે આ વ્યક્તિ કોઈ સામાન્ય નથી, આ કોઈ મહાન આત્મા હોય એવું લાગે છે. એ 10 વર્ષનો દીકરો છે ભક્તિરામ, એવી લગ્નથી સેવા કરે છે, પ્રભુ ભજન કરે છે. અને સીતારામ બાપુએ બાજુમાં બોલાવીને એટલું કીધું કે બેટા શું નામ છે, કે ભક્તિરામ છે. રામાનંદી છું બાપુ, મારા પિતાનું નામ હીરાદાસ છે અને માતાનું નામ શિવકુરબા છે. અમે ઠેઠ સૌરાષ્ટ્રમાંથી લાખણ ખાતે અહીંયા સુરતમાં સાવરિયા શેરીમાં રહેવા આવ્યા છીએ અને ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરીએ છીએ બાપુ. કે બેટા તારો ભાવ કંઈક અલગ લાગે છે, તારી સેવા છે, તારી ભક્તિ છે કંઈક અલગ લાગે છે. ને એ વખતે એ ભક્તિરામ એટલું કહે છે કે બાપુ અલગ જ હોય ને, હે કે અલગ જ હોય ને બાપુ, મારે તો સાધુ થવું છે, હે કે સાધુ થવું છે. તમારા જો તમારા જેવા સમર્થ ગુરુ મળે અને તમે મને કંઠી બાંધો તો બાપુ મારે સાધુ થઈ જવું છે. કે તારા મા બાપને અહીં બોલાવતો આવજે. અને શિવકુરબા અને હીરાદાસને બોલાવવામાં આવ્યા અને એટલું કીધું કે તમારો દીકરો સાધુ થવા માંગે છે. અને એ વખતે શિવકુરબાએ એટલું કીધું કે સાધુ થઈ જાય તો અમને વાંધો નથી, પણ અમે તો જન્મજાતથી સાધુ છીએ, રામાનંદી છીએ, ભક્તિ તો અમારામાં હોય જ, અમે સાધુ છીએ, તો એને ભગવા પહેરવાની જરૂર ક્યાં છે, એને સંત થવાની જરૂર ક્યાં છે, અમારે એકનો એક દીકરો છે બાપુ. અને એ વખતે સીતારામ બાપુ એટલું કહે છે કે શિવકુરબા, તમે તમારો દીકરો જેને માનો છો એ આખા જગતનું કલ્યાણ કરે એવો મહાન સંત છે, આ જુગ જુગનો ઓલિયો છે, આ જૂનો જોગી છે, આ માણસોનું કલ્યાણ કરવા માટે જન્મો છે, અને એને તમે દીક્ષા આપવા દો. અને એ વખતે હીરાદાસ બાપુ અને શિવકુરબા એમ કહે છે કે જો જુગ જુગનો ઓલિયો હોય તો તમને હવે અમે સુપ્રત કરીએ છીએ. અને એમ કહેવાય છે કે સીતારામ બાપુએ એના હાથથી આ બજરંગદાસ બાવલિયાને, આ ભક્તિરામને કંઠી પહેરાવી. અને બજરંગદાસ છે એ નામ પછી પડ્યું છે, પહેલા ભક્તિરામ નામ છે. અને ભક્તિરામને અયોધ્યામાં લઈ જવામાં આવે છે અને અયોધ્યામાં ગુરુજીની સેવા કરે છે. ભાઈ સેવા કરે છે. એવા વખતે એકવાર એવું બન્યું કે બજરંગદાસ બાપાને આ ભક્તિરામને સીતારામ બાપુ બોલાવીને એટલું કહે છે કે ભક્તિરામ કે હા અહીંયા આવો, કે બોલો બાપુ આજ્ઞા કરો, કે જાઓ તમારા પરસેવાનું દૂધ લઈને આવો, હે કે તમારા પરસેવાનું દૂધ લઈને આવો. જોજો સમર્થ સંત હોય કેવી રીતે સમજી જાય, કે કાંઈ વાંધો નહીં બાપુ, તમારા માટે હું મારા પરસેવાનું દૂધ લાવીશ, ગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે થઈ. અને આ ભક્તિરામ છે એ ધીમે 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 જાય છે, ગ્લાસ હાથમાં લીધો છે લોટો, એ પાત્ર હાથમાં લઈ અને દૂધ લેવા માટે નીકળેલો આ એક સાધુડો ભક્તિરામ, એ આમ ખેતરમાંથી નીકળવું અને 2-5 જણા છે એ વાડીમાં મહેનત કરે છે, બળ કરે છે. જે મશીન હતું, જે પાણી કાઢવાનું મશીન હોય, એ મશીન ઉચકતું નહોતું. અને ત્યાં જઈ અને ભક્તિરામે એટલું કીધું કે સીતારામ વાલા, કે સીતારામ બાપુ આવો પધારો વાલા, કે શું કરો છો, કે આ બાપુ મશીન જે છે ને એ બહુ વજનદાર છે, હે કે મશીન બહુ વજનદાર છે અને અમારાથી ઉચકતું નથી. અને એ વખતે આ ભક્તિરામ છે એટલું કહે છે કે બધાએ દૂર હટી જાઓ
અને બધાય દૂર હટી ગયા અને આ ભક્તિ રામે એકલાએ મચીનું ઉસકાવી અને કીધું કે તમારે જ્યાં મૂકવાનું હોય ત્યાં મને કયો, હું તમને મૂકી દઉં, પછી આ મશીન હલશે નહીં. હે કે આ પછી મશીન તમારાથી હલશે નહીં, એટલે જ્યાં મુકાવવાનું હતું ત્યાં મુકાવી દીધું. ને પછી બધાએ હાથ જોડીને કીધું કે બાપુ કયો શું સેવા કરીએ. અને એ વખતે ભક્તિરામ એમ કહે છે કે મેં મહેનત કરી છે, એનો મને પરસેવો મળ્યો છે, અને મારા સદગુરુએ મારા પરસેવાનું દૂધ લાવવાનું કીધું હતું, હવે મેં પરસેવો પાડ્યો છે, એટલે તમારા ઘરે કોઈ ગાય દોવા દેતી હોય તો મને દૂધ આપો. અને દૂધનું પાત્ર ભરી દીધું અને લઈ અને જાય છે. અને એ વખતે સીતારામ બાપુ તો ભાઈ જુગજુગનો જૂનો યો ઓલિયો હતો, એના ગુરુને ખબર પડી ગઈ કે આ પરસેવાનું દૂધ લઈને આવ્યો છે, મહેનત કરીને આવ્યો છે. જે મશીન 7-8 જણાથી નહોતું ઉપડતું એ બજરંગદાસ બાવલિયાએ એકલું ઉપાડ્યું હતું. અને સીતારામ બાપુએ કીધું કે બાપ ભક્તિરામ, આજથી તું બજરંગ છો. હે કે તારામાં એટલી તાકાત છે કે જે વસ્તુ 7-8 જણાથી ન ઉપડી તે એકલાએ ઉપાડીને બતાવી દીધી, એટલે તારામાં એટલું બધું બળ છે કે જાણે હનુમાનજી હોય. કારણ કે હનુમાનજીના મંદિરમાં તો આનો જન્મ થયો હતો ભાઈ. ઓ જાંજરિયા હનુમાનજી મંદિરની અંદર જન્મ થયો હતો, એટલે પછી એને એવી મહેનત કરી કે એનામાં એટલી તાકાત હતી કે મશીન ઉપાડીને મૂકી દીધું. એ વખતે એમ કહેવાય છે કે સીતારામ બાપુ એ બજરંગદાસ બાપાના ગુરુ છે, એમ કહે છે કે ભક્તિરામ આજથી હું તને આશીર્વાદ આપું છું અને તને હું તારું નવું નામ આપું છું. આજથી દુનિયા તને બજરંગદાસ તરીકે ઓળખશે. એ હનુમાનજીનું નામ બજરંગ હતું એટલે બજરંગનો દાસ, એ બજરંગદાસ તરીકે એમ કહેવાય છે કે નામ